સ્વતંત્રતા પર્વ આઝાદીના 75 વર્ષ દેશ ઉજવણી કરી રહ્યો છે. દરેક મારા દેશના ભાઈઓ, દરેક મારા ગુજરાતના ભાઈઓ અને મારા બોટાદના ભાઈઓ બહેનોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવો સૌ આપણે સાથે મળીને દેશને મહાસત્તા બનાવી તેવા પ્રયત્ન કરી દેશમાંથી ભ્રષ્ટાચાર મુક્ત દેશ બને, દેશમાં ગરીબમાં ગરીબ પરિવારના વ્યક્તિ ભાઈઓને સારું શિક્ષણ મળી રહે, ફ્રી શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન કરીએ, દેશમાંથી આતંકવાદ મુક્ત થાય તેવા પ્રયત્ન કરીએ, દરેક પરિવારને રોજગારી મળે તેવા પ્રયત્ન કરીએ, સારું આરોગ્ય પ્રાપ્ત થાય દરેક દેશના નાગરિકને તેવો પ્રયત્ન કરીએ આપણે સૌ. આવો આપણે સૌ સાથે મળીને આપણા ઘરે તિરંગો લહેરાવી અને રાષ્ટ્રગીતનું ગાન પણ કરીએ. આઝાદીના 75 વર્ષ જ્યારે આપણો દેશ ઉજવી રહ્યો છે ત્યારે આપણા શહીદ વીરોને પણ આપણે યાદ કરીશું કે જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને આપણને આ અમૂલ્ય આઝાદી અપાવી છે. આ તકે આપણે આપણા શહીદોને યાદ કરીશું. શહીદ આપણા ભગતસિંહ, સુખદેવજી, રાજ્યગુરુ, લાલા લખપતરાય, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી વગેરે આપણા મહાત્માઓને આપણે શહીદોને યાદ કરી અને આજે આપણા 75 વર્ષની આઝાદીના પર્વની આજે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણને સૌને ગર્વ થાય કે આપણો દેશ અત્યારે મહાસત્તા બની રહ્યો છે અને આપણે સૌ એમાં સહભાગી બની અને આપણે સૌ દેશવાસીઓએ સાથે મળીને દેશમાં ફરી વખત ભ્રષ્ટાચાર મુક્ત થાય તેવા પ્રયત્ન કરી અને આપણે દેશને આપણું પોતાનું યોગદાન આપશું. ફરી વખત દેશની જનતાને, ગુજરાતના મારા ભાઈઓ બહેનોને ફરી વખત હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જબ ભારત માં કા હર બચ્ચા અચ્છી શિક્ષા પાયેગા તભી અમર તિરંગા આસમાન મેં શાન સે લહેરાયેગા. જબ ભારત કે હર બંદે કો અચ્છા ઇલાજ મિલ પાયેગા તભી અમર તિરંગા આસમાન મેં શાન સે લહેરાયેગા. 14 અગસ્ત કી શામ 5 બજે હર ભારતવાસી અપને હાથ મેં તિરંગા લીએ રાષ્ટ્રગાન ગાયે. મેં ભી આપકે સાથ રહુંગા અપને હાથ મેં તિરંગા લીએ. હમ સબ મિલકર સંકલ્પ લેંગે કે અબ હમ રુકેંગે નહીં, અબ ભારત રુકેગા નહીં, અબ ભારત દુનિયા કા સબસે શક્તિશાલી ઓર સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનકર રહેગા. ભારત માતા કી જય.